નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ધોરણ 6 વિષય તમારો વિજ્ઞાન જે છે એને સ્વાધ્યાય પોથી છે, એમાં ચેપ્ટર નંબર 3 છે રેસાથી કાપડ સુધી એ સોલ્યુશન જે જોવાના છીએ, બરાબર. તો ખાસ અંત સુધી વિડીયો જોતા રહેજો, અને ચેનલમાં તમે નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી લીધા, આપણી ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે તે પણ દબાવી દો, બરાબર. ચાલો પહેલો પ્રશ્ન આપેલો છે તમને કે નીચેના પૈકી વનસ્પતિ જે રેસા કયા છે તેમાં આવશે શણ. બીજું, નીચેના પૈકી પ્રાણી જે રેસા કયા છે તેમાં આન્સર શું આવશે, રેશમ અને ઊન. ત્રીજું, પોલિએસ્ટર એ કયા પ્રકારનો રેસા છે, તો કે પોલિએસ્ટર છે એ સિન્થેટિક રેસા છે. ચોથું, સૂતર શણ રેશમ અને ઊન એ કેવા પ્રકારના રેસા છે તેમાં કુદરતી રેસા છે, બરાબર. પાંચમું છે, રેશમમાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયાને શું કહેવાય, તો કે કાંતવું કહેવાય. શું કહેવાય? કાંતવું, બરાબર. ચાલો ત્યારબાદ છે છઠ્ઠું, કે તાંતણામાંથી કાપડ બનાવવાની પ્રક્રિયાને શું કહે છે, તાંતણામાંથી કાપડ બનાવવાની પ્રક્રિયાને વણવું કહે છે. સાતમું, નીચેનામાંથી ક્યુ સાધન કાંતવા માટે વપરાય છે, તેમાં આન્સર આવશે સી, ચરખો છે એ કાંતવા માટે વપરાય. ત્યારબાદ છે આઠમું, કે હાથશાળનો ઉપયોગ શું છે, તો હાથશાળનો ઉપયોગ જે છે એ કાપડ વણવું છે, બરાબર. નવમું, શાની શોધ પછી લોકોએ કાપડને સીવીને કપડાં બનાવવાની શરૂઆત કરી, તો કે સીવવાની સોઈને, બરાબર. ચાલો ત્યારબાદ આપેલું છે ખાલી જગ્યા આપેલું છે રેશમ અને ઊન છે એ પ્રાણીજ રેસા છે, બરાબર. ડાયરેક્ટ જવાબ છે આપણે રેશમના કીડાને શું કહેવાય, કીડાના કોટેસમાંથી રેશમ બને. ક્યાંથી બને? કીડાના કોટેસ જે છે એમાંથી રેશમ છે બને છે. શણના છોડના પ્રકાંડને સડાવીને તેમાંથી શણના રેસા મેળવાય છે, બરાબર. નાયલોન એ સિન્થેટિક રેસા છે. કેવો છે? સિન્થેટિક. કપાસના રેસામાંથી સુતરાઉ કાપડ બને છે. શું બને? સુતરાઉ. ગરમ દાબડા છે એ ઊનના બનેલા હોય છે. બારદાન છે એ શણના કાપડમાંથી મળે છે. અને આઝાદીની ચળવળના ભાગરૂપે મહાત્મા ગાંધીજીએ ચરખાનો ઉપયોગ છે એ લોકપ્રિય બનાવ્યો હતો, બરાબર. ચાલો, મફલર અને સ્વેટર સામાન્ય રીતે શાના બનેલા હોય છે, તો કે ઊનમાંથી વધારે પડતા બનેલા હોય છે. ટુવાલ ક્યાં કાપડમાંથી બને છે, તો કે સુતરાઉ કાપડમાંથી. કપાસના બીજને રૂથી અલગ કરવાની રીતને શું કહેવાય? વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં ધોરણ 1-12ના દરેક વિદ્યાર્થીઓ માટે એક મહત્ત્વની વાત છે, શેર કરી દો કે ધોરણ 1-12ના દરેક વિષયનું સ્વાધ્યાયનું સોલ્યુશન તથા ધોરણ 1-12ના દરેક વિષયની ગાલા સ્વાધ્યાય પોથી છે એનું સંપૂર્ણ સોલ્યુશન એ પણ સમજૂતી સાથે, અને ધોરણ 1-12ના દરેક વિષયની અન્ય તમામ જે કાંઈ પણ પ્રવૃત્તિ આવતી સ્વાધ્યાયન પોથી છે, મોસ્ટ એમ્પી પેપર્સ જે છે ધોરણ 10 અને 12ને લગતા બોર્ડના મોસ્ટ એમ્પી પેપર્સ છે, આ બધાનું સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે જોવા માટે અત્યારે જ આપણી ચેનલ ડિજિટલ વિદ્યાલય સાથે જોડાઈ જાઓ. ડિજિટલ વિદ્યાલયના દરેક પ્લેટફોર્મ સાથે જોડાઈ જાઓ, કારણ કે બધા પ્લેટફોર્મથી તમને અપડેટ માહિતી છે મળતી રહેશે. તો ખાસ જે પણ મિત્રો નવા છે, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી, અત્યારે જ આપણી ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી લો, અને બાજુમાં જે બેલ આઇકન છે તે પણ દબાવી દો, જેથી કરીને જેવી પણ અપડેટ કંઈ માહિતી આવે તરત તમારા સુધી પહોંચી જાય. ચાલો મિત્રો, હવે આપણે વિડીયો છે એમાં આગળ વાત કરીએ. કહેવાય તો કે પીંજવું, રૂ કાંતવા માટે વપરાતા સાદા સાધનના બે નામ આપો, તકલી અને ચરખો, બરાબર. પછી પાંચમું, ગૂંથીને બનાવવાથી બે વસ્તુના નામ આપો, મોજા અને સ્વેટર. કાપડમાંથી કપડાં બનાવવાની પ્રક્રિયાને શું કહેવાય, તો કે સીવવું, બરાબર. સીવીને બનાવે અને સીવવું કહેવાય. ચલો સાચા ખોટા જોઈ લઈએ, ટ્રુ ફોલ્સ જોઈ લઈએ. સાચા ખોટા છે, તાંતણા રેસામાંથી બનાવાય છે, આ વિધાન કેવું છે? ખોટું છે. કાંતવું એ રેસા બનાવવાની ક્રિયા છે, આ વિધાન પણ ખોટું છે. નારિયેળનું બહારનું આવરણ એ શણ છે, વિધાન ખોટું છે. કપાસમાંથી બીજ દૂર કરવાની ક્રિયાને પિંજણ કહે છે, આ વિધાન કેવું છે? સાચું છે, બરાબર. તાંતણાની વણાટથી કાપડ બને છે, આ વિધાન પણ સાચું છે. પોલિએસ્ટર એ સિન્થેટિક રેસા છે, આ પણ સાચું છે. એક્રેલિક રેસા કુદરતી રેસા છે, વિધાન ખોટું છે, બરાબર. કાપડ તાંતણામાંથી બને છે અને તાંતણા રેસામાંથી બને છે, આ વિધાન કેવું છે? સાચું છે, બરાબર. ચાલો ત્યારબાદ છે નવમું, કાપડ વણવા માટે ચરખાનો ઉપયોગ થાય છે, આ વિધાન ખોટું છે. અને કપાસના છોડ રેતાળ જમીન અને ઠંડી આબોહવાવાળી જગ્યાએ ઉગાડવામાં આવે છે, આ વિધાન પણ ખોટું છે, બરાબર. ચાલો પ્રશ્નના જવાબ આપવાના છે. રેસાના મુખ્ય બે પ્રકાર જણાવો. તો રૂસેના બે પ્રકાર જે છે, પહેલો છે કુદરતી રેસા અને બીજું છે સિન્થેટિક, એટલે કે કૃત્રિમ રેસા, બરાબર, માનવસર્જિત. કુદરતી રેસાના બે પ્રકાર જણાવો, તો કે વાનસ્પતિક રેસા, સૂતર શણ કોટન જે કહીએ, અને પ્રાણીજ રેસા, રેશમ અને ઊન. ત્રીજું, કયા કયા પ્રાણીઓમાંથી ઊન મેળવાય છે, તો કે ઘેટા, બકરા, સસલા, યા અને યાક અને ઊંટના વાળમાંથી પણ ઊન મેળવાય છે. ચોથું, કપાસના છોડના ફળને શું કહેવાય છે, તો કપાસના છોડના ફળને જીવાણ કહેવાય. શું કહેવાય? જીવાણ, બરાબર. પાંચમું, રેશમના રેસા શામાંથી મળે છે, તો કે રેશમના કીડાના કોસેટામાંથી છે એ રેશમના રેસા મળે છે, બરાબર. કેલો ગયો, કપાસના ફળના છોડને શું કહેવાય, તો કે ઝીંડવા કહેવાય. અને આમાંથી ક્યાંથી મળે, કે કીડાના કોસેટો છે એમાંથી રેશમના રેસા મળે છે. ચાલો ત્યારબાદ છે કે ભારતમાં કયા રાજ્યમાં મુખ્યત્વે શણ ઉગાડવામાં આવે છે, તો કે ભારતમાં પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમ રાજ્યમાં મુખ્યત્વે શણ ઉગાડવામાં આવે છે. કાપડ વળવા માટે કયું સાધન વપરાય છે, તો કે કાપડ વળવા માટે સાળ, બરાબર. એને શું કહેવાય? સાળ. સીવ્યા વગરના કપડાના ચાર વસ્ત્રોના નામ આપો. સીવ્યા વગરના કાપડ છે ને ચાર વસ્ત્રોના નામ, તો કે સીવ્યા વગરના ચાર છે કે સાડી, ધોતીઓ, લુંગી અને પાઘડી. નવમું, કપાસના રેસા કપાસના છોડના કયા ભાગમાંથી મેળવવામાં આવે છે, તો કપાસના રેસા છે એ કપાસના ફળમાંથી મેળવવામાં આવે છે, બરાબર.
દસમું છે શણના રેસા શણના છોડના કયા ભાગમાંથી મેળવવામાં આવે છે, તો કે શણના રેસા છે એ શણના પ્રકાંડમાંથી મેળવવામાં છે આવે છે, બરાબર. ચાલો ત્યારબાદ છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલું છે કે કુદરતી રેસા એટલે શું, તેના પ્રકાર છે ઉદાહરણ આપી સમજાવો. તો કે વનસ્પતિમાંથી અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવતા રેસાઓને કુદરતી રેસા કહેવાય છે. એના બે પ્રકાર છે, વનસ્પતિક રેસા અને પ્રાણીજ. વનસ્પતિકમાં સૂતર અને શણ અને પ્રાણીજમાં રેશમ અને ઊન, બરાબર. બીજું, શણના છોડમાંથી શણના રેસા કેવી રીતે મેળવવામાં આવે છે, તો કે શણના છોડ છે એ જ્યારે ફૂલ આવવાનો તબક્કો હોય ત્યારે શણના છોડની લણણી કરવામાં આવે છે. લણણી કરેલા છોડને પ્રકાંડના થોડા દિવસ પાણીમાં ડૂબાડી રાખવામાં આવે છે. આથી પ્રકાંડ છે સડી જાય, સડેલા પ્રકાંડ પરથી હાથ વડે શણના રેસા છે છૂટા પાડવામાં આવે છે, અને આ રેસાઓને ભેગા કરીને સૂકવવામાં આવે છે, અને આ રીતે શણના રેસા છે મેળવવામાં આવે છે, બરાબર. બીજું, ત્યારબાદ છે કે રેશમ અને ઊનના રેસાનો ઉપયોગ જણાવો. તો કે રેશમના રેસામાંથી રેશમી કાપડ બને છે, અને તેનો ઉપયોગ કિંમતી સાડી, જબ્બા, ટાઈ તથા સ્કાફ બનાવવા માટે થાય છે, અને ઊનના રેસામાંથી સ્વેટર, ટોપી, શાલ અને મફલર છે બને છે, બરાબર. આ બધું બનાવવામાં આવે છે. ચાલો ચોથું છે, શણના રેસા અને નાળિયેરના રેસાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. તો કે શણના રેસામાંથી શણનું કાપડ બને છે. શણનું કાપડ અનાજ ભરવાના કોથળા અને ખરીદેલી વસ્તુઓ ભરવા માટે કેરીબેગ તરીકે થાય છે, અને શણના રેસા છે એ પગનું લૂછોણિયું, બરાબર, પગ લૂછોણિયું જે કહેવાય બનાવવા તથા દોરડા અને ચટાઈ તરીકે ઉપયોગી થાય છે. નાળિયેરના રેસામાંથી કાથી, કાથીના દોરડા, પછી પગ લૂછોણિયા વગેરે એમાંથી પણ બનાવવામાં આવે છે. ચાલો તફાવત લખવાના છે, કપાસના રેસા અને શણના રેસા. કપાસના રેસા કપાસના ફળ ઝીંડવામાંથી બને છે, અને શણના રેસા છે એ શણના છોડમાંથી, છોડના પ્રકાંડમાંથી બને છે. તેનો ઉપયોગ છે ગાદલા, ઓશિકા અને રજાઈ બનાવવા માટે થાય છે, અને તેનો ઉપયોગ છે બેગ, દોરડા, શેતરંજી બનાવવા માટે થાય છે, બરાબર, શણનો. ચાલો બીજો તફાવત છે કાંતવું અને વણવું. તો કે તે રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયાને શું કહેવાય, કાંતવું, અને તાંતણામાંથી કાપડ બનાવવાની પ્રક્રિયાને વણવું કહેવાય. તેના માટે તકલી અને ચરખાનો ઉપયોગ થાય છે કાંતવા માટે, અને તેના માટે હાથથી ચાલતી શાળ કે વીજળીથી ચાલતી શાળનો ઉપયોગ થાય છે. ઘણી જગ્યાએ તમે જોયું હશે શાળ, બરાબર. ચાલો કુદરતી અને સિન્થેટિક રેસામાં વર્ગીકરણ કરવાનું છે. તો કુદરતીમાં અહીંથી આપણે આપેલા છે, એમાંથી વર્ગીકરણો છે. કુદરતીમાં આવશે ઊન, સૂતર, રેશમ અને શણ, એ કુદરતી છે. નાયલોન, એકેલિક, એક્રેલિક, પોલિએસ્ટર અને ટેરેલિન એ બધા છે એ કૃત્રિમ છે, એટલે કે સિન્થેટિક રેસા છે, બરાબર. ચાલો વિભાગ એને બી જોડવાનો છે. સૂતર જે છે એ શું છે, તો કે ટુવાલ, સૂતરમાંથી ટુવાલ બને. પછી રેશમમાંથી, તો કે રેશમમાંથી કિંમતી સાડી બનાવી શકાય. ઊનમાંથી આપણે ખ્યાલ જ છે કે સ્વેટર બનાવી શકાય. અને શણમાંથી શું બનાવે, તો કે શણમાંથી કોથળા બને, બરાબર. ચાલો ત્યારબાદ તાંતણામાંથી કાપડ કેવી રીતે વણવામાં આવે છે. તો કે તાંતણામાંથી કાપડ વણવા માટે હાથશાળ કે વીજળીથી ચાલતી શાળ જે છે, બરાબર, પાવરલૂમનો ઉપયોગ થાય છે. અને હાથશાળ પર તાંતણા ઊભા લાઇનમાં પાસપાસે ગોઠવવામાં આવે છે, અને ઊભા લાઇનમાં તાંતણાની વચ્ચે આડા તાંતણા છે એવી રીતે ક્રમાનુસાર પસાર કરવામાં આવે છે, જેથી ચટાઈ જેવી રચના થાય છે, બરાબર. આડી ચોકડી, ચોકડી તમે એક વખત ઝીણી ઝીણી બધી ચોકડીઓ કરી નાખવાની. તાંતણાના બે જૂથની ઊભી અને આડી ગોઠવણી વડે કાપડ તૈયાર થાય છે, અને આ પદ્ધતિને વણાટ કહે છે. એક જ તાંતણાનો ઉપયોગ કરી ગૂંથણ સોયની મદદથી કાપડ છે એ બનાવવામાં આવે છે, બરાબર. તેને શું કહેવાય, ગૂંથણ છે કહેવાય છે. ચાલો ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયા વર્ણવો. તો કે રેસામાંથી તાંતણા બનાવવાની ક્રિયાને કાંતવું કહેવાય, બરાબર. કાપડ બનાવવાની પ્રક્રિયાને આ પ્રથમ તબક્કો છે. રૂના જથ્થામાંથી રેસાઓ છે એને બહાર ખેંચી તેને વડ ચડાવવામાં આવે છે, જેથી રેસાઓ જોડાઈને તાંતણા બને છે. કાંતવા માટે વપરાતું સાધન છે હાથધરી છે, જેને તકલી પણ કહે છે. હાથથી કાંતવા માટે વપરાતું અન્ય એક સાધન ચરખો છે, અને કાપડના મિલમાં આ ક્રિયા છે મશીનો વડે થાય છે, બરાબર. ચાલો ક્લિયર મિત્રો, તો અહીં આપણું ચેપ્ટર છે પૂરું થાય છે, બરાબર. આવી રીતે બધા ધોરણના બધા વિષયના સંપૂર્ણ સોલ્યુશન જોવા માટે તમારું ધોરણ છે ડિજિટલ વિદ્યાલયમાં સર્ચ કરો, અને એમાં પ્લેલિસ્ટમાં જશો એટલે તમને તમારા ધોરણનું પ્લેલિસ્ટ દેખાશે. ત્યાં તમે અંદર ક્લિક કરશો પ્લેલિસ્ટમાં, એટલે બધા વિષયના સોલ્યુશન તમને ચેપ્ટર વાઇઝ છે જોવા મળશે. ખાસ મિત્રો, ચેનલમાં તમે નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી, તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો, અને બાજુમાં જે બેલ આઇકન છે તે પણ દબાવી દો, જેથી કરીને જો પણ નવો અપડેટ વિડીયો હોય તરત તમારા સુધી પહોંચી જાય. ખાસ મિત્રો, વિડીયો છે ને લાઇક કરો, તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે સમજાઈ જાય, અને કંઈ ડાઉટ હોય તો ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો, જય હિન્દ, જય ભારત.